ગુડ ઇવનિંગ એવરીવન, મારું નામ ડોક્ટર હેતલ લિંબાણી. આઈ એમ પ્રેક્ટિસિંગ એઝ અ પેઇન એન્ડ સ્પાઇન ફિઝિશિયન. મારી હોસ્પિટલનું નામ છે ભાવનગર પેઇન એન્ડ સ્પાઇન સેન્ટર. જો હું ભાવનગરમાં છેલ્લા 1.5 વર્ષથી કાર્યરત છું અને હવે અમારું નવું હોસ્પિટલ પણ RO2 કોમ્પ્લેક્સ ખાતે બનેલું છે. ખાસ તો આજે અમે જે એક ભાવનગરમાં સૌ પ્રથમ વખત ટ્રીટમેન્ટ કરી છે, રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન, ટ્રાઇજિમિનલ ન્યુરાલજિયા માટે આની આ સારવાર છે. હવે ટ્રાઇજિમિનલ ન્યુરાલજિયા વિશે કહું તો ટ્રાઇજિમિનલ ન્યુરાલજિયા એક એવો રોગ છે જે મગજની નસ દબાવવાના કારણે થાય છે. મગજની નસ જે રીતની નસ દબાતી હોય એ ટાઈપનું પેઇન એટલે કે દુખાવો દર્દીને હોય છે. આ દુખાવો એટલો અસહ્ય હોય કે ઇલેક્ટ્રિક શોક લાઈક દુખાવો હોય, શોર્ટ જેવું આવે. દર્દીને ખાવા પીવામાં તકલીફ, બોલવામાં તકલીફ, પોતાનું રૂટીન કામકાજ પણ ન કરી શકે. અને આ ડિઝીઝને, ક્રોનિક પેઇન ડિસઓર્ડરને સુસાઇડલ ડિઝીઝ પણ કહેવામાં આવે. એટલે કે દર્દીને એવું થાય કે આ દુખાવો સહન કરવો એના કરતા મરી જવું સારું, એટલી હદનો આ દુખાવો હોય છે. હવે સારવારના વિકલ્પોમાં જો દવાથી ન મટે તો પછી ઓપરેશન જ અત્યાર સુધી હતું ભાવનગર માટે. પરંતુ ઓપરેશન આ ટ્રીટમેન્ટ માટે ખૂબ જ જોખમી છે, કેમ કે આ સારવાર કરવામાં ઘણીવાર આંખની નસને પણ નુકસાન થતું હોય. સો હવે ભાવનગર પેઇન એન્ડ સ્પાઇન સેન્ટર ખાતે ગઈકાલે જ અમે સફળતાપૂર્વક રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન નામની એકદમ આધુનિક અને ઓપરેશન વગરની ટ્રીટમેન્ટ સફળતાપૂર્વક કરેલી છે. અને આ ટ્રીટમેન્ટ બેઝિકલી ઓપરેશન થિયેટરમાં જ થાય છે. ફ્લુરોસ્કોપિક ગાઈડન્સ હેઠળ ચોક્કસ નસ જે દબાય છે એ લોકેટ કરી અને એને ઇલેક્ટ્રોથર્મલ એબ્લેશન કરવામાં આવે છે. અને ખરેખર હવે ભાવનગરના દર્દીઓ માટે એક આ નવી આશાસ્પદ સારવાર ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ ભાવનગરમાં ઉપલબ્ધ છે. અને ભાવનગર પેઇન એન્ડ સ્પાઇન BPSC હોસ્પિટલ પણ ખૂબ જ ગર્વ અનુભવે છે, કારણ કે એ અમારી આ સારવારનું સફળ પરિણામ એ અમારી હોસ્પિટલ માટે પણ સીમાચિહ્નરૂપ છે. સો હવેથી ભાવનગરમાં અને ભાવનગરથી આગળના દર્દીઓ કે જે ટ્રાઇજિમિનલ ન્યુરાલજિયાથી પીડાય છે એના માટે એક આશાસ્પદ નવો વિકલ્પ, ઓપરેશન રહિત અને એડવાન્સ રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન સારવાર ઉપલબ્ધ થશે. તેમજ ભાવનગર પેઇન એન્ડ સ્પાઇન સેન્ટરમાં દરેક પ્રકારના મણકા, સાંધા અને દુખાવા માટેની સારવાર ઓપરેશન વગર આધુનિક ઇન્ટરવેન્શન પદ્ધતિથી ઉપલબ્ધ છે. થેન્ક યુ. હું અંશાબેન, મારું ગામ બજુર. મને 1.5 વર્ષથી તકલીફ હતી. કેવી તકલીફ હતી? બહુ વસ્ત નસો ખેંચાતી હતી, કાંઈ નહોતી આપતી, આંખી બંધ થઈ જતી હતી. શોર્ટ જેવું આવે? હા, શોર્ટ જેવું આવતું હતું. પછી શોર્ટમાં બળતરા હાલતી હતી, પછી ફરીને તો પછી એનું એ ચાલતું હતું. પણ હેતલબેન લિંબાણી મારું રિઝલ્ટ છે નસ બાળી, રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન, નસ બાળી અહીંયાથી સાધન પહોંચાડીને એનથી મને સારું દુખાવો બધો બંધ છે. અત્યારે શોર્ટ જેવું બંધ થઈ ગયું? હા હા, બંધ. કેટલું ફેર છે? હા, બંધ. સાવ સરસ. હા, બતાવો ક્યાંથી? અહીંથી હું તમને કહું તો ખ્યાલ પડે ને તમને. ઓકે,